માળિયા તાલુકા પંચાયત ભવનનું આજે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કોંડારીયા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવ્યા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. 3.20 કરોડના ખર્ચે તાલુકા પંચાયત ભવન નવું બનશે, જે અંગે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં અતિવૃષ્ટિની સ્થિતિમાં પાણી ભરાયા હતા. તાલુકા પંચાયત ભવનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે બિલ્ડિંગ ઊંચાઈ બનાવવું જરૂરી હોય, જેથી રાજ્ય સરકારના નાણાં ભંડોળમાંથી 3.20 કરોડના ખર્ચે મંજૂરી મળતા નવું ભવન બાંધવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત માળિયા તાલુકામાં સિંચાઈ સુવિધા માટે 162 કરોડ અને રસ્તાઓ માટે 170 કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોના પ્રશ્ને જણાવ્યું હતું કે હાલ માળિયા કેનાલમાંથી 900 ક્યુસેક પાણી ખેડૂતોને મળી રહ્યું છે. વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે તે સર્વે કરાવ્યો છે. કૃષિમંત્રી ખેડૂતના હિતમાં યોગ્ય નિર્ણય કરી રહ્યા છે. ખેડૂતોને નુકસાનની વળતર આપવામાં આવશે. મોરબી જિલ્લાના માળિયા તાલુકા પંચાયતનું મકાન જર્જરિત થઈ ગયું હતું અને 2017ના ફ્લડ વખતે પણ એમાં પાણી ભરાઈ ગયું હતું અને આ માળિયા તાલુકા પંચાયતનું નવું ભવન બને એવી વર્ષોથી એક લોકલાગણી હતી અને પંચાયત મંત્રી તરીકે અને મોરબીના ધારાસભ્ય તરીકે મારી નૈતિક ફરજ બનતી હતી. પરંતુ અહીંની જે પૃષ્ઠભૂમિ જે છે, ભૌગોલિક સ્થિતિ એ જોતાં માળિયા તાલુકા પંચાયતનું ભવન એક ઊંચાઈએ બનવું જોઈએ અને એ માટે રાજ્ય સરકારના ભંડોળમાંથી આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીએ ખાસ ખિસ્સામાં માળિયા તાલુકા પંચાયત 3 કરોડ અને 20 લાખના ખર્ચે ભવનની ઇમારત મંજૂર કરી છે અને આજે આદરણીય સાંસદ શ્રી મોહનભાઈ, સહકારી આગેવાન મગનભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને સાંસદ વિનોદભાઈ ચાવડાની શુભેચ્છાથી અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લાના આગેવાનો, માળિયા તાલુકાના આગેવાનો અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે. સાથોસાથ માળિયા તાલુકાની સિંચાઈની જે લાગણી છે એ માટે પણ અમે ₹161 કરોડની જોગવાઈ કરેલી છે અને આ 4 જેટલી નવી સિંચાઈ યોજનાઓ માળિયા તાલુકામાં ક્રમશઃ તબક્કાવાર આકારિત લેશે અને માળિયા તાલુકો નંદનવન બનશે. માળિયા તાલુકામાં અત્યારે જે નર્મદાની બ્રાન્ચ કેનાલ નીકળે છે એમાં પણ ખેડૂતોને અત્યારે પણ 900 ક્યુસેક પાણી ચાલુ જ છે અને છેક ટેલના ખીરાઈ ગામ સુધી આ પાણીની સિંચાઈની નર્મદાની કેનાલનું પાણી મળી રહ્યું છે એ માટે પણ અમે સાબદા છીએ. એ પછી પીવાના પાણીનું હોય અને માળિયા તાલુકામાં ગામ પંચાયતો પણ આખા ગુજરાતમાં કોઈ પણ એક તાલુકામાં વધુમાં વધુ ગામ પંચાયતોનું વિભાજન થયું હોય તો એ માળિયા તાલુકામાં થયું છે અને આપણા વિસ્તારમાં વરસાદ મોડો આવ્યા પછી વરાપ ન થઈ, ક્યાંક ખેડૂતોએ વાયવા અને ક્યાંક વાયવા પછી ઉગાડ ન થવાને કારણે આપણે એ નિંદણ ન કરી શક્યા. એને કારણે ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ હશે એ નુકસાનીના પણ અમે સર્વે કરાવ્યો છે અને કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું આ બાબતે ખુલ્લું મન છે અને માળિયા તાલુકાને આ જે પાકમાં, ખેતીના પાકમાં જે કાંઈ વળતર આપવાનું થશે એ ખુલ્લા અને મોટા ઉદારતાથી આપીશું. આજે મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હોવાથી કોંગ્રેસ આગેવાનો વિવિધ પ્રશ્ને રજૂઆત કરવાના હતા, જો કે રજૂઆત કરે તે પૂર્વે પોલીસ તેમને ડિટેન કર્યા હતા. આ મામલે કોંગ્રેસે અગ્રણીય કાંતિલાલ બાવરાએ જણાવ્યું હતું, મંત્રી કાર્યક્રમમાં આવવાના હોવાથી મોરબી અને માળિયાના લીલો દુષ્કાળ, ખેડૂતોને પેકેજ, નર્મદાનું પાણી, માળિયાને હાઈવે સાથે જોડતા રોડ સહિતના પ્રશ્ને આવેદન આપવાના હતા, જો કે રજૂઆત કરવા જવા દીધા ન હતા. પોલીસનો ઉપયોગ કરી આગેવાનોને ડિટેન કર્યા હતા. લોકોના પ્રશ્નોની રજૂઆત પણ સરકાર કરવા દેતી ન હોય તેવો આક્ષેપ કર્યા હતા. જ્યારે મંત્રીશ્રી 5 વર્ષ પછી તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા ત્યારે અમે લોકો માળિયાના પ્રશ્નો માટે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. એની અંદર લીલો દુષ્કાળ જાહેર કરવો, ખેડૂતોને પેકેજ જાહેર કરી અને સહાય આપવી, નર્મદાની કેનાલોમાં હાલમાં પાણીની જરૂરિયાત છે પણ પાણી આવતું નથી તો નર્મદાની કેનાલમાં પાણી આપવું અને માળિયા શહેર સુધી હાઈવેથી જે રસ્તો બિસ્માર હાલતમાં છે એ રસ્તો રિપેર કરવો, માળિયાને પરીક્ષાનું સેન્ટર આપવું વગેરે બાબતો લઈ અને અમે અમારી રજૂઆત કરવા મંત્રીશ્રી પાસે આવેલા. પરંતુ તંત્ર જે છે એ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને
અમને આવેદનપત્ર પણ આપવા નથી દીધું. લોકોની વાત છે એ અમારે મંત્રીશ્રી સુધી પહોંચાડવી હતી, પરંતુ અમને જે બંધારણીય હક બંધારણે આપ્યો છે કે અમે અમારી વાત કરી શકી, એ પણ અમને ઉપયોગ કરવા નથી દેતો. અને આ તાનાશાહ સરકાર પોલીસનો ઉપયોગ કરી અને કોંગ્રેસને કાંઈ પણ કામ કરવા કે વિરોધ કરવા પણ દેતી નથી. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ કેડી પડસુંબિયાને મોરબીમાં જ નજર કેદ કરવામાં આવ્યા હતા, તો માળિયામાં રજૂઆત માટે એકત્રિત થયેલા કોંગ્રેસ અગ્રણી કિશોર ચીખલિયા, અમૂલભાઈ હુંબલ, કેડી બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના 24 આગેવાન અને કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી.